કેમ છો બાળ મિત્રો મજા માને હું સંગીતા પટેલ અશ્વમેઘ વિદ્યાલય મિત્રો પચીસ તારીખે તમારું સામાન્ય જ્ઞાનનું પેપર છે અને સામાન્ય જ્ઞાનનું પેપરનું માળખું સૌને મળી જ ગયું છે બરાબર ને તો સામાન્ય જ્ઞાનમાં સેક્શન એમાં કયા કયા પ્રશ્નો પૂછાવાના છે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો ખાલી જગ્યા પૂરો ખરા ખોટા લખો અને ખોટા શબ્દ પર છેકાની નિશાની કરો આ જે પ્રશ્નો છે એનું રિવિઝન આજે આપણે કરીએ બરાબર ને સેક્શન એ માં જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો આપણે એક સાથે ચેપ્ટર વાઇઝ જોઈ લઈએ આ જે પ્રશ્નો તમે નોટબુકમાં લખ્યા જ છે બરાબર ને તો નોટબુકમાંથી આપણે આ પ્રશ્નોનું રિવિઝન આજે કરીએ તો સૌ પ્રથમ આપણે ચેપ્ટર નંબર ચૌદમાંથી માંથી જોઈએ ચેપ્ટર નંબર ચૌદમાં ખાલી જગ્યા છે તે આપણે જોઈએ ગરમ વાસણોને પકડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે શેનો ઉપયોગ થાય છે સાણસી ચિત્રમાં ખાલી જગ્યા પૂરવા પીછીનો ઉપયોગ થાય છે રંગનો ખાલી જગ્યા વડે પેન્સિલને અણીદાર બનાવી શકાય છે સંચા વડે કાપડ કે કાગળ કાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે કાતર હવે એ જ ચેપ્ટરમાંથી ખરા ખોટા જોઈએ પેન્સિલથી લખેલા ખોટા અથવા બિનજરૂરી શબ્દો ભૂસવા માટે સંચાનો ઉપયોગ થાય છે ખોટું સોય દોરાનો ઉપયોગ કપડાં સીવવા માટે થાય છે ખરું ગરમ વાસણ પકડવા માટે કાતરનો ઉપયોગ થાય છે ખોટું ત્રાજવાનો ઉપયોગ વસ્તુઓનું વજન જાણવા માટે થાય છે ખરું હવે ખોટા શબ્દ પર છેકાની નિશાની કરો સૂકા વૃક્ષો કાપવા માટે પાવડા કે કુહાડીનો ઉપયોગ થાય છે પાવડા પર છેકો આવશે કરવત સાણસીમાં અણીદાર દાતા હોય છે સાણસી પર છેકો આવશે વાળ કાપવા માટે કાતરનો ચપ્પુનો ઉપયોગ થાય છે ચપ્પુ પર છેકો આવશે ચા ગાળવા માટે સાણસી ને ગળની નો ઉપયોગ થાય છે સાણસી પર છે માટી રેતી ખાતર વગેરેને એકત્ર કરવા માટે કયા ઓજારનો ઉપયોગ થાય છે કુહાડી હથોડી પાવડો કે ગળણી તો પાવડાનો ઉપયોગ થાય છે ઓપ્શન નંબર ક દિવાલ પર ખીલી બેસાડવા માટે શેનો ઉપયોગ થાય છે સાણસી હથોડી કુહાડી કે કરવત શું આવશે હથોડી પેન્સિલ ને અણીદાર બનાવવા શેનો ઉપયોગ થાય છે કાતર કરવત સંચો શેનો ઉપયોગ થાય છે સંચાનો વસ્તુઓનું વજન જાણવા માટે શું ઉપયોગી છે હથોડી ત્રાજવો સાણસી કે કરવત શું ઉપયોગી છે હવે આપણે ચેપ્ટર નંબર સોળ માંથી ખાલી જગ્યા જોઈએ ચેપ્ટર નંબર ફક્ત આપણે ચિત્ર આધારિત પ્રશ્નો લઈશું ખાલી જગ્યામાં છે ખાલી જગ્યા ભારતીય મહિલા બોક્સર છે મેરી કોમ મેજર ધ્યાનચંદ એ ભારતીય ખાલી જગ્યા ટીમનો ભૂતપૂર્વ ખેલાડી અને કેપ્ટન હતા હોકી ખાલી જગ્યા એ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે સાયના નેહવાલ ખાલી જગ્યા મહાન હતા પીટી ઉષા હવે ખરા ખોટા જોઈએ અભિનવ બિંદ્રા દસ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભારતના અગ્રણી શૂટર છે ખરું મેરી કોમ ભારતીય મહિલા એથલીટ છે ખોટું વિશ્વનાથન આનંદ ભારતના શતરંજની રમતના ખેલાડી છે ખરું ગીત સેથી ક્રિકેટની રમતના પ્રસિદ્ધ ખેલાડી છે ખોટુ હવે ખોટા શબ્દ પર છેકાની નિશાની કરો સચિન તેંડુલકરને અભિનવ બિંદ્રાને ક્રિકેટના ભગવાન માનવામાં આવે છે અભિનવ બિંદ્રા પર છેકો આવશે વિશ્વનાથન આનંદને મેજર ધ્યાનચંદને શતરંજનો બાદશાહ માનવામાં આવે છે મેજર ધ્યાનચંદ પર છેકો આવશે સાયના નેહવાલ ભારતીય હોકી બેડમિન્ટન રમતની ખેલાડી છે હોકી પર છેકો આવશે મેરી કોમ પીટી ઉષા ભારતીય મહિલા બોક્સર છે પીટી ઉષા પર છેકો આવશે હવે વિકલ્પ જોઈએ કઈ ખેલાડીએ લંડન ઓલમ્પિક બે હજાર બારમાં બેડમિન્ટન મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો પીટી ઉષા મેરી કોમ સાયના નેહવાલ શું આવશે સાયના નેહવાલ આવશે નીચેનામાંથી કયા ખેલાડી ભારતના અગ્રણી એર શૂટર છે વિશ્વનાથન આનંદ સચિન તેંડુલકર ગીત ગીતસેથી કે અભિનવ બિંદ્રા શું આવશે અભિનવ બિંદ્રા નીચેનામાંથી કયા ખેલાડી માસ્ટર બ્લાસ્ટરના ઉપનામથી જાણીતા છે ગીત ગીતસેઠી સચિન તેંડુલકર ઝહીર ખાન શું આવશે સચિન તેંડુલકર ગીત સેઠી કઈ રમતના ખેલાડી છે બેડમિન્ટન હોકી બિલિયર્ડ્સ કે ક્રિકેટ તો બિલિયર્ડ્સ આવશે નીચેનામાંથી ચેસની રમત સાથે કયા ખેલાડી સંકળાયેલા છે સાયના નેહવાલ વિશ્વનાથન આનંદ અભિનવ બિન્દ્રા કે પછી શું આવશે આન્સર વિશ્વનાથન આનંદ હવે આપણે ચેપ્ટર સત્તર માંથી જોઈએ ખાલી જગ્યા તાજમહાલ ખાલી જગ્યા નદીના કિનારે આવેલો છે યમુના હવામહાલ રાજસ્થાનની રાજધાની ખાલી જગ્યાનો શાહી મહેલ છે જયપુર ખાલી જગ્યા મંદિર પંજાબના અમૃતસર શહેરમાં આવેલું છે સુવર્ણ મીનાક્ષી મંદિર તમિલનાડુ રાજ્યના ખાલી જગ્યા શહેરમાં આવેલું છે મદુરાઈ કુતુબ મિનાર ખાલી જગ્યામાં આવેલો છે દિલ્હી હવે આપણે ખરા ખોટા જોઈએ સીધી સૈયદની જાળી ગુજરાત રાજ્યના ગાંધીનગર શહેરમાં આવેલી છે કોટુ મિનાર એક મિનારો છે ખરું મીનાક્ષી મંદિર શિવ અને પાર્વતીનો પાર્વતીને સમર્પિત છે ખરું ગેટવે ઓફ ઇન્ડિયાનું પ્રવેશદ્વાર બનાવવા માટે લાલ રાખનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ખોટું ભારતનું સંસદ ભવન વિશ્વના શાનદાર ભવનોમાંથી એક છે ખરું સુવર્ણ મંદિર જૈન ધર્મનો સૌથી પ્રખ્યાત ગુરુદ્વાર છે ખોટું હવે ખોટા શબ્દ પર છે ઘણી નિશાની કરો તાજમહાલનું નિર્માણ મોગલ બાદશાહ શાહજહા જહાંગીરે કરાવડાવ્યું હતું જહાંગીર પર છેકો આવશે હવામહલ ચાર કે પાંચ માળની ઇમારત છે ચાર પર છેકો આવશે હાવરા બ્રિજ કુતુબ મિનાર કોલકાતામાં આવેલો છે કુતુબમિનાર પર છેકો આવશે દેલવાડાના દેરા રાજસ્થાનના સિરોહી જિલ્લાના માઉન્ટ આબુ જયપુર શહેરમાં આવેલા છે જયપુર પર છેકો આવશે ચાર મિનાર હૈદરાબાદ શહેરમાં આવેલો છે પર આવશે હવે વિકલ્પ જોઈએ કયો બ્રિજ કોલકાતા જોડે છે ગોલ્ડન બ્રિજ હાવરા બ્રિજ કેબલ બ્રિજ કે નહેરુ બ્રિજ શું આવશે હાવરા બ્રિજ હવે બીજું કુતુબમીનારમાં કેટલા સ્ટેપ્સની સરપાકાર સીડી છે નવ હજાર ત્રણસો સિત્યોતેર નવ હજાર ત્રણસો ઇઠ્યોતેર નવ હજાર ત્રણસો મુંબઈ અમદાવાદ કોલકાતા કે આગ્રા આગ્રામાં અજંતા ઇલોરા ગુફાઓ ક્યાં આવેલી છે હૈદરાબાદમાં ઔરંગાબાદમાં અમદાવાદમાં કે મુંબઈમાં ઔરંગાબાદમાં સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલું છે અમદાવાદ મુંબઈ અમૃતસર કે હૈદરાબાદ શું આવશે અમૃતસર હાવડા બ્રિજ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે યમુના નદી ગંગા નદી નદી હુગલી કે સિંધુ નદી હુગલી નદી હવે ચેપ્ટર નંબર અઢાર માં જોઈએ એમાં ખાલી જગ્યા ખાલી જગ્યા ગાર્ડન મૈસૂર માં આવેલો છે વૃંદાવન ખાલી જગ્યા ગાર્ડન યાદવિન્દ્ર ગાર્ડન તરીકે પણ જાણીતો છે પિંજોરી ઇન્દ્રોડા પાર્ક ખાલી જગ્યા નદીના કિનારે આવેલો છે સાબરમતી રોક ગાર્ડન ખાલી જગ્યામાં આવેલો છે ચંડીગઢ ખાલી જગ્યા બાગ બહ જહાંગીરે બનાવડાવ્યો હતો શાલીમાર બાગ હવે ખરા ખોટા જોઈએ લાલબાગ ગુજરાતમાં આવેલો છે કોટુ તુલિપ ગાર્ડનમાં દર વર્ષે સાત દિવસીય તુલિપ સમારોહ યોજાય છે ખરું ઇન્દ્રોડા પાર્ક સિંહો માટે જાણીતો છે ખોટું પશુઓના આકારમાં કાપવામાં આવેલી ઝાડીઓ હેંગિંગ ગાર્ડનમાં જોવા મળે છે ખરું વૃંદાવન ગાર્ડન મુઘલ શૈલીનો બગીચો કાશ્મીરમાં આવેલા શાલીમાર બાગ જેવો છે ખરું હવે ખોટા શબ્દ પર છેકાની નિશાની કરો પિંજોરી ગાર્ડન શાહજહા ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો પર આવશે બાગ નિશાંત બાગ દરમિયાન જહાંગીરે બનાવડાવ્યો હતો નિશાન બાગ પર છેકો આવશે લાલબાગ એ કર્ણાટકની રાજધાની બેંગલુરુ શ્રીનગરમાં આવેલો છે શ્રીનગર પર છેકો આવશે પિંજોરી ગાર્ડન લોધી ગાર્ડન પટિયાલાના મહારાજા યાદવેન્દ્રસિંહને સમર્પિત છે લોધી ગાર્ડન પર ચેકો આવશે કંપની ગાર્ડન અલ્હાબાદમાં ગાંધીનગરમાં આવેલો છે ગાંધીનગર પર ચેકો આવશે હવે વિકલ્પ જોઈએ કયો ગાર્ડન ડાયનાસોરની વિવિધ પ્રજાતિની પ્રતિમાઓ માટે જાણીતો છે વૃંદાવન ગાર્ડન લોધી ગાર્ડન ઇન્દ્રોડા પાર્ક કે પછી કંપની ગાર્ડન શું આવશે ઇન્દ્રોડા પાર્ક કયા ગાર્ડનને બોટનિકલ ગાર્ડન તરીકે પણ ઓળખવામાં આવે છે તુલિપ ગાર્ડન નિશાંત બાગ લાલબાગ કે પછી શાલીમાર બાગ શું આવશે કયા ગાર્ડનમાં ચિનાર વૃક્ષ શરૂના ઝાડ જોવા મળે છે નિશાંત બાગ શાલીમાર બાગ લાલબાગ કે પછી કંપની ગાર્ડન શું આવશે નિશાંત બાગ ઓપ્શન રોક ગાર્ડનનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું સિકંદર લોદી નેકચંદ સૈની બાદશાહ જહાંગીર કે પછી યાજવેન્દ્રસિંહ શું આવશે નેકચંદ સૈની વૃંદાવન ગાર્ડન ક્યાં આવેલો છે ચંદીગઢ મુંબઈ શ્રીનગર કે મૈસૂર ક્યાં આવેલો છે વૃંદાવન ગાર્ડન મૈસૂરમાં આવેલો છે હવે ચેપ્ટર નંબર ઓગણીસ એમાંથી ખાલી જગ્યા જોઈએ મિનિટ કાંટો જે અંક પર હોય તેને પાંચ વડે ગુણવાથી ખાલી જગ્યા મળે છે મિનિટ મોટા ભાગની ઘડિયાળોમાં ખાલી જગ્યા અંક હોય છે અંગ્રેજી ખાલી જગ્યા કાંટો સેકન્ડ દર્શાવે છે સેકન્ડ સેકન્ડ બરાબર ખાલી જગ્યા મિનિટ થાય એક પિસ્તાલીસ મિનિટ બરાબર ખાલી જગ્યા કલાક થાય પોણો કલાક હવે એમાં જ ખરા ખોટા જોઈએ મોટા ભાગની ઘડિયાળોમાં હિન્દી અંકો હોય છે ખોટું કલાક કાંટો આઠ અને નવ ની વચ્ચે અને મિનિટ કાંટો પાંચ ઉપર હોય તો આઠ કલાક અને પચીસ મિનિટ થઈ કહેવાય ખરું પંદર મિનિટ બરાબર પા કલાક ખરું મિનિટ કાંટો કલાક દર્શાવે છે ખોટું મિનિટ કાંટો કલાક કાંટાથી મોટો હોય છે ખરું હવે ખોટા શબ્દ પર છેકાની નિશાની કરો સાઠ સેકન્ડ બરાબર એક મિનિટ પાંચ મિનિટ પાંચ મિનિટ પર છેકો આવશે સેકન્ડ કાંટો સૌથી મોટો નાનો કાંટો છે મોટો પર છે મિનિટ બરાબર કેટલા કલાક થાય એક કલાક ત્રીસ કલાક અડધો કલાક કે પાંચ કલાક શું આવશે અડધો કલાક એટલે કે કો મિનિટ કાંટો જે અંક પર હોય તેને પાંચ વડે ગુણવાથી શું મળે છે મિનિટ કલાક એટલે કે ડ ઓપ્શન આવશે બરાબર તો આજે આપણે સેક્શન એ માં જે પ્રશ્નો છે જેમ કે વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા અને ખોટા શબ્દ પર છેકાની નિશાની કરો તે આપણે ચેપ્ટર વાઈઝ જોયું ચેપ્ટર નંબર ચૌદથી લઈને ચેપ્ટર નંબર ઓગણીસ સુધી આપણે આ પ્રશ્નોનું રિવિઝન કર્યું તો એ પ્રમાણે તમારે સેક્શન એ ની તૈયારી કરવાની રહેશે નોટબુકમાંથી બરાબર ને તમે નોટબુકમાં લખ્યું જ હશે તો એમાંથી તમારે તૈયારી કરવાની રહેશે હવે સેક્શન બીનું રિવિઝન આપણે આવતીકાલે જોઈશું થેન્ક યુ